FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમની શરૂઆત કરીએ. આજે અઠવાડિયાનો ત્રીજો દિવસ, અને આપના માટે જે વાર્તા વાંચી રહી છું, શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની ટૂંકી વાર્તા ટીપે ટીપે, એનો પણ ત્રીજો ભાગ. અત્યાર સુધી આપણે વાર્તામાં જોયું કે વાર્તાની નાયિકા, આજે વરસાદ પડતો હોવાથી વરસાદને જોતા જોતા પોતાના ભૂતકાળમાં સરી પડે છે, અને એને યાદ આવે છે યુવાનીના એ દિવસો કે જ્યારે એની બહેનપણીનો કઝિન શિરીષ નાયિકા આગળ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. કારણ કે નાયિકા રૂઢિચુસ્ત સમાજના બંધનોમાં બંધાયેલી છે, એના માટે આ પ્રેમ નામનો શબ્દ કે પ્રેમનો પ્રસ્તાવ એ અસ્પૃશ્ય છે, અને એટલા માટે નાયિકા શિરીષના આ પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દે છે. ત્યાર પછી વાતચીત આગળ વધે છે. શિરીષ એકવાર ફરીથી નાયિકા આગળ પોતાનો પ્રસ્તાવ છેલ્લી વખત મૂકે છે. નાયિકા આ વખતે પણ ના પાડે છે, પણ એના પછી ધીમે ધીમે નાયિકાને એવું સમજાતું જાય છે કે જે વાત કે વિચાર નાયિકાને મન અસ્પૃશ્ય કે પાપ સમા છે, એ તો આ સકળ સૃષ્ટિની જીવન જ્યોત સમા છે. અહીંયા પ્રેમની વાત થઈ રહી છે. હવે શિરીષ અને નાયિકા વચ્ચે ભૂતકાળમાં આગળ શું થાય છે જાણીએ આજે. એક દિવસ બસની રાહ જોતી ઊભી હતી. સામે જોઉં છું તો નીચી નજરે શિરીષ ચાલ્યો આવે છે. હું એના મુખ સામે જોઈ રહી, થયું કે હમણાં પોપચું ઊંચું થશે, અને સ્નેહ વર્ષાના થોડા ફોરાઓ ઝીલવા હું એની સામે તાકી રહી. પણ બહુ પાસે આવવા છતાં એ પોપચા ન ઉંચકાયા એટલે હું રહી ન શકી. મારાથી બોલાઈ ગયું, રસ્તામાં કોઈ માણસ ઊભું છે. હં, સાચે જ? આહલાદ છલકતી આંખે મારી સામે જોઈને એણે પૂછ્યું, ક્યાં છે? મેં હૃદય પર આંગળી મૂકીને કહ્યું, આ રહ્યું. ઓહો, અને એણે હસતા હસતા ઉમેર્યું, મને એમ કે કોઈ આરસની પ્રતિમા હશે. પણ છેલ્લા શબ્દ બોલતા મને લાગ્યું કે એનું હાસ્ય સહેજ કરમાઈ ગયું. હું જાણતી હતી કે એ મારું રૂપ વખાણવા કહી રહ્યો છે, પણ હાય મારું મન, એ તો ઝઘડે જ ચડ્યું હતું, તેથી એ તો મારે મુખે બોલાવી જ રહ્યું. ભલે, હં ભલે અમે પથ્થર રહ્યા, પણ આજના યુવાનો તો એ પથ્થર પાસે પણ પ્રેમના કાલાવાલા કરે છે. અને ખૂબ વ્યથિત મને એણે મને કહ્યું, હોય, ઘેલા માણસો પથ્થરમાંય પ્રાણની આશા રાખે. અને એ ચાલ્યો ગયો. અને પછી કઈ વાર સુધી હું મારા મનને ઠપકો આપતી રહી કે રે જુઠ્ઠા, આ થોડી ક્ષણ આનંદની મળી હતી અને કાં કલહમાં ફેરવી નાખી. ભલે તે દિવસે મેં મનને ઠપકો આપ્યો, પણ આજે થાય છે કે મારા લગ્ન પહેલાં જો મારા મને શિરીષ સાથે એ થોડા કલહો ન કરાવ્યા હોત, તો સ્નેહનો અધિકાર માણ્યાની શું સ્મૃતિ મારી પાસે રહી હોત. અને એને પણ મેં આપ્તજન તરીકે સ્વીકારેલ એ આશ્વાસન લેવા કલહોથી વધારે સારું કયું સ્મૃતિચિહ્ન હું આપી શકી હોત. બસ એવા બે ચાર કલહોની સ્મૃતિ ભેટ એની પાસેથી લઈ અગ્નિદેવની સાક્ષીએ બેસી શરણાઈના મધુર સુરો સાંભળતી સાંભળતી હું પરણી ગઈ. શિરીષને કંકોત્રી મોકલ્યા છતાં બિચારાનું નસીબ જ જરા વાંકું, તેથી તે લગ્નમાં હાજરી ન આપી શક્યો. કેવું બધું આ વિચિત્ર લાગે છે. એકને મારી પર સ્નેહ થયો, હું એનો સ્નેહ પીછાની શકી, મારો એની પર સ્નેહ પણ હું જોઈ શકી, સ્નેહનું મૂલ્ય પણ હું પીછાની શકી હતી, અને છતાં હું પરણી ગઈ બીજાની સાથે જેની સાથે મારે કોઈ આગવી પીછાન કે સ્નેહ ન હતો, અને છતાંય હું એને પરણી ગઈ. કેવું વિચિત્ર, હું સહજ રીતે પરણી ગઈ. ન જરાય વાતાવરણમાં અંધકાર વધ્યો, નહીં જરાય વર્ષાની ગતિ વધી, પછી વીજળીના કડાકા ભડાકાની તો વ્યર્થ જ આશા ને. બધું ધીરે ધીરે પસાર થયું. અને આમ ભૂતકાળમાં નાયિકાને શિરીષ પ્રત્યે પ્રેમ હોવા છતાં પણ બહુ જ સહજ રીતે નાયિકા કોઈ બીજાની સાથે પરણી ગઈ. તો હવે આગળ શું થશે? શું નાયિકા અને શિરીષ એકબીજાને લગ્ન પછી મળશે? જ્યારે મળશે ત્યારે કેવો ઝંઝાવાત ઊભો થશે? સાંભળો વાચિકમમાં, જે આપના માટે હું વાંચી રહી છું, શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની ટૂંકી વાર્તા ટીપે ટીપે.
રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. અને વાચિકમમાં આજે આપના માટે વંચાઈ રહી છે શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની ટૂંકી વાર્તા, જેનું નામ છે ટીપે ટીપે. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે એક દિવસ બસની રાહ જોતી ઉભેલી નાયિકા શિરીષ અને સામેથી મળવા આવે છે. વાતચીત શરૂ થાય છે અને વાતચીત કોઈ નાનકડા કલહમાં પરિણમે છે. અને આવા બે ચાર કલહો પછી નાયિકા બહુ સહજ રીતે શિરીષને પ્રેમ કરવા છતાં પણ કોઈ બીજાને પરણી જાય છે. હવે આગળ. હમણાં જરીવાર પહેલા જેવી ગતિએ વરસાદ વરસી રહ્યો હતો, એમ જ ધીરે ધીરે. આ માનવીનું મન એવું વિચિત્ર છે કે એના એક નાના શા વર્તનની વાત સમજવા પણ લાખો શબ્દો લઈને બેસીએ તોય બરોબર ન સમજાવી શકાય. પછી એમ કહેવાનો શું અર્થ છે કે એ વખતે હજુ મારામાં પૂરી હિંમત નહોતી વડીલો પાસે વાત મૂકવાની, કે નહોતી હિંમત શિરીષ પાસે મારો પ્રેમ વ્યક્ત કરવાની, કે પછી મારો પ્રેમ અપરિપક્વ હશે એ વખતે, કે પછી લગ્ન, જીવન, પ્રેમ એ બધું અને નરી વાસ્તવિકતાનું મારું અજ્ઞાન જવાબદાર હશે. પણ આ માનવીનું મન એવું વિચિત્ર છે, પછી આ બધું વિચારવાનો શું અર્થ છે? ખાલી શબ્દોનો વ્યય જ ને? અરે આ શું, આ તો પૂરજોશમાં વરસવા લાગ્યો, કેવું અંધારું થઈ ગયું છે. વાછટો જોર જોરથી ભીતો, છાપરાઓ અને જમીન પર અથડાય છે, ને પાછી વધુ નાના ફોરાઓમાં વહેંચાઈ જઈ ને વરાળની જેમ ઊંચે ઉડે છે. કંઈક નાના છોડવાઓ નમી પડે છે, નળિયા ખસી જાય છે. આહા, કેવું બધું ધાંધલ મચી ગયું છે. મેં જો પરણવાની ના પાડી હોત તો કદાચ આથી વધુ ભારે તોફાન મારા જીવનમાં આવી પડ્યું હોત. અરે હજી અત્યારે આ બેગ તો તૈયાર જ છે, તો ચાલી નીકળું તો આ સાવ શાંત જીવનમાં કંઈક અદ્ભુત તોફાન જરૂર જાગે. કંઈક વાર એવી પળો આવી ગઈ છે કે જ્યારે એમ લાગે કે હમણાં તોફાન જાગશે, પણ એ વખતે તો હું તોફાનોથી બીતી, ત્યારે આજે તો હું તોફાનને ઝંખું છું. આ સંસારમાં છે જ એવું કે જ્યારે આપણે કોઈ વસ્તુને ઈચ્છતા ન હોઈએ ત્યારે એ આવીને આપણા દ્વાર ખખડાવવા લાગે, અને જ્યારે થાકી થાકીને આપણે એને સત્કારવા જઈએ ત્યારે એ રિસાઈને ચાલી જાય. એ વખતે એવું જ થયું. હું હજુ તોફાનથી બીતી હતી. મને થતું કે આ શાંત મધુર જીવનમાં કોઈ તોફાન ન આવે તો સારું. અને આમ નાયિકા વરસતા વરસાદને પોતાના વીતી ગયેલા પાછલા વર્ષો સાથે સરખાવી રહી છે. ભૂતકાળનો સમય એવો હતો કે જ્યારે નાયિકા જીવનના તોફાનોથી બીતી, અને એટલા માટે જ કદાચ એ શિરીષ સમક્ષ પોતાના પ્રેમને સ્વીકાર ન કરી શકી. અને આજે જ્યારે લગ્ન પછી આટલા વર્ષે નાયિકા એ તોફાનને ઝંખે છે, ત્યારે તોફાન ક્યાંય આસપાસ હોવાના પણ અણસાર નથી. વાર્તામાં આગળ શું થાય છે જાણો વાચિકમમાં. માણો શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની ટૂંકી વાર્તા ટીપે ટીપે. રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની ટૂંકી વાર્તા ટીપે ટીપે, એનો ત્રીજો ભાગ. અત્યાર સુધી આપણે વાર્તામાં જોયું કે શિરીષ પ્રત્યે પોતાને પ્રેમ હોવાની લાગણી અનુભવવા છતાં નાયિકા એ વાતને સ્વીકારી નથી શકતી અને ખૂબ સહજ રીતે ચૂપચાપ કોઈ બીજી વ્યક્તિને પરણી જાય છે. અને આજે આટલા વર્ષે એ વાતનો નાયિકાને ખૂબ અફસોસ છે કે એ વખતે ભૂતકાળમાં એ કેમ એવું ન કરી શકી. હવે આગળ. એ વખતે મારા લગ્ન થયે લગભગ 1 વર્ષ થવા આવ્યું હશે. અમે આ જ મકાનમાં રહેતા હતા, આવડું મોટું મકાન, અને અંદર માત્ર અમે 2 જણા. થોડો વખત તો આખા ઘરમાં ખૂબ જ વિચિત્ર અને ખાલી ખાલી લાગ્યા કરતું હતું, પણ 1 વર્ષને અંતે એ તો હું એનાથી ટેવાઈ ગઈ હતી. છતાંય મનમાં એમ રહ્યા કરતું કે કોઈ મહેમાન બનીને આવી ચડે તો કેવી મજા પડે, આટલું બધું એકલું તો ના લાગે. ત્યાં 1 રજાના દિવસની નમતી બપોરે એકાએક શિરીષ આવી ચડ્યો.
કોઈ મહેમાન આવે એમ હું ઈચ્છતી હતી, એ ભલે, પણ શિરીષને એ વખતે મહેમાન તરીકે સ્વીકારવા હું તૈયાર નહોતી. એનો અર્થ એમ નથી કે મને એને મળવાનું મન નહોતું, કે મારો એની તરફનો સ્નેહ જરાય ઓછો થયો હતો, પણ મેં કહ્યું એમને, મને બીક હતી તોફાનની. મને બીક રહ્યા કરતી હતી કે શિરીષ તરફનો મારો સ્નેહ એમની આંખ પાસે છૂપો નહીં રહે, અને એમ થાય તો કદાચ આ ટીપે ટીપે વરસીએ જતી શાંત જીવન વર્ષા કોઈ નવી જ દિશાના પવનને જોરે ઝાપટા વીંઝવા લાગશે. અને ખરેખર ક્ષણ અર્ધક્ષણ તો હું મારા આવેશને ન દબાવી શકી. એ આવીને જ્યારે અમારી સામે ઊભો રહી ગયો ત્યારે હતો તો સાવ સાદા પોશાકમાં જ, જોકે એ અમારે હિસાબે, એને હિસાબે તો એ કદાચ સહેજ મોંઘો પોશાક હશે, પણ એ પોશાક ને એ બધું તો ઠીક. વિશેષ તફાવત તો એ પોતાના આછા આછા હલનચલન અને ઊભા રહેવાની ઢબથી સામા માણસના મન પર જે છાપ પાડતો હતો એમાં હતો. પહેલા એ છાપ પાડતો ચપળ વાગ્યો દ્વાની, ત્યારે હવે ખાલી શાંત વિચારકની. મને જોતા વેત ઘડીભર તો એ મારી સામે જ જોઈ રહ્યો, અને હું પણ ચાતકની જેમ એની સ્નેહ વર્ષા ઝીલવા ખુલ્લી આંખો ધરી ઊભી રહી હતી, અને ક્ષણ અર્ધક્ષણ એની આંખો અમી વરસાવી રહી, અને પછી તરત જ એને પોતાની નજર ઊંચકી લીધી મારા પરથી બગીચા પર, ત્યાંથી જાળી પર, ત્યાંથી દિવાલો પર, અને પછી ફર્નિચર પર થઈ અને એમના પર, એટલે કે મારા પતિ પર. નજર સ્થિર કરતા એ બોલ્યો, આપનું મકાન તો ખૂબ પાંકડું છે. અને તેણે બોલતા બોલતા એમની પાસેની ખુરશી પર જગ્યા લીધી. એમણે મંદ હસતા હસતા શિરીષને કહ્યું, ખરેખર તમારામાં કલા પારખુંની અદ્ભુત દ્રષ્ટિ છે, અને પછી તો પૂછવું જ શું. શિરીષે પોતાનો વાકપ્રવાહ શરૂ જ કરી દીધો. તે દિવસે લાગેલું કે એમના વખાણોથી ફૂલાઈને બોલવા માંડેલા, પણ આજે સમજાય છે કે પોતાની બેચેની છુપાવવા એ એક ધારું બોલી રહ્યો હતો. તેણે થોડો વખત કલા પર વિવેચન ચલાવ્યું, પછી કલાકારો અને તેમના જીવન વિશે, તેમાંથી ચર્ચા સરી પડી સંસ્કારદાતાઓ અને તેમના જીવનમાંની સૈદ્ધાંતિક શિથિલતાઓ, અને તેમાંથી સાહિત્યકારોમાં આજકાલ એ જ દેખાય છે, એમ એક પછી એક વાતમાં એ પોતાનું મન રોકીએ જ જતો હતો. અંતે સૂર્યાસ્ત પછી પા કલાકે પોતાની ચર્ચાને આટોપતા આટોપતા એ ઊભો થયો, અને છતાં એના મોઢા પર હજુ જાણે કોઈની સાથે વાત જ ન કરી હોય એવું એક જાતનું ખાલી ખમણું લાગતું હતું. એ મેં જોયું, છતાં ના જોયું કર્યું, અને અંતે એ ગયો. મેં એક નિરાતનો શ્વાસ લીધો. હાશ, હું બચી ગઈ. આમ લગ્ન પછી આ નાયિકા અને શિરીષ બંનેની પહેલી મુલાકાત હતી. બંનેએ ખૂબ પ્રયત્ન કર્યો એકબીજાની સામે નહીં જોવાનો, એકબીજાને નજરઅંદાજ કરવાનો, અને ઘણી બધી હદે બંને જણા આ પ્રયત્નમાં સફળ પણ થયા. પણ તોય અંતે શું, બંનેનો ખાલી પોતો ત્યાંનો ત્યાં જ હતો. હવે આગળ આ લગ્ન જીવનમાં શું થાય છે, નાયિકા ક્યાં સુધી પોતાના પતિથી શિરીષ પ્રત્યેનો સ્નેહ છુપાવી શકે છે, કે પછી શિરીષ ક્યાં સુધી નાયિકાના પતિથી પોતાનો નાયિકા પ્રત્યેનો સ્નેહ છુપાવી શકે છે, જાણો વાચિકમમાં માણો શ્રી લક્ષ્મીકાંત ભટ્ટની અદ્ભુત ટૂંકી વાર્તા, જેનું નામ છે ટીપે ટીપે. આવતીકાલે બપોરે 3-4 વાચિકમમાં આનો આગળનો ભાગ સાંભળવાનું ચૂકતા નહીં. રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ.